आज मटिंग करना अपने दाखला लीए थे। दाखला से दोलन दोलन में औपबंधिक दोलन जारी कोई पण दोलन दोलन करे छे तो तेना पर बे प्रकारना अवरोधक बल लागे छे। पहलू छे बाह्य अवरोधक बल अने बीजू छे आंतरिक अवरोधक बल। बाह्य अवरोधक बल अने आंतरिक अवरोधक बल ना लीधे तेना दोलन ना कंप विस्तार में समय नी सापेक्ष सतत घटाड़ो थाय छे अने आ प्रकारना जे दोलन होय छे तेने अवरोधी दोलन। तो आ दाखला छे अवरोधी दोलन पर आधारित छे अने अवरोधी दोलन माटे नो समय अहींया मेळवानो छे अने बीजू छे कि जेनो कंप विस्तार अर्धो थई जाय छे अने ए ज समय जे ऊर्जा पर अर्धी थाय ते समय तेनो तेनी जे ऊर्जा छे ए टी बराबर हाफ अर्धा समय तेनी ऊर्जा ई जीरो बाय टू थाय तो ते समयनो ते नो समय अंतर प्राप्त करवा। तो आ दाखला प्रमाण छे तमे जोई शको छो के अवरोधी दोलन माटे ब्लॉक नु द्रव्यमान 200 ग्राम अने के बराबर अहीं आपणे ब्लॉक नु m बराबर 200 ग्राम आपेलुं छे k बराबर 90 न्यूटन पर मीटर अने अवरोधी अचळांक b बराबर अहीं 40 ग्राम पर सेकंड एने आपणे किलोग्राम मां फेरी दीधो 40 × 10⁻³ किलोग्राम अने फेरता 0.2 किलोग्राम। तो दोलन नु आवर्तकाळ के दोलन ने कंपनस्थान नु मूल्य प्रारंभिक मूल्य करता अर्धो थवा माटे लागतो समय अने तेनी यांत्रिक ऊर्जा नु मूल्य प्रारंभिक ऊर्जा नु मूल्य करता अर्धो थवा माटे लागता समय नी गणतरी करो। तो आपणे जाणीए छीए कि ज्यारे अंडर रूट के बाय एम नी किंमत आपणे अहींया मूकता तो के ની કિંમત આપણે જાણીએ છીએ 90 અને m 0.2 અને સોલ્વ કરતા એટલે વર્ગમૂળમાં 18 આવે। હવે એ આપણે જાણીએ છીએ કે જે b ની કિંમત છે એ વર્ગમૂળમાં 18 એટલે અહીંયા આપણે લખી શકાય છે 3√2। આ ની જે કિંમત છે √2 ની કિંમત 3 × 1.41 અને ગુણાકાર કરતા 4.23। હવે અહીંયા જે આપણે b ની કિંમત મળશે એ આપણે જાણીએ છે કે 0.04 કિલોગ્રામ પર સેકન્ડ એટલે એમ કહી શકાય છે કે b છે એ અંડર રૂટ em કરતા ઘણું નાનું છે। એના માટે આવર્તકાળનું સૂત્ર e બરાબર 2π અંડર રૂટ n / k નું ઉપયોગ કરી શકાય છે અને કિંમત મૂકતા એટલે t બરાબર 2π એટલે 3.14 વર્ગમૂળમાં n m કિંમત આપણે જાણી છે 0.2 ના છેદમાં k એટલે 90 અને સોલ્વ કરતા એટલે આપણને 0.3 સેકન્ડ પ્રાપ્ત થાય છે। હવે જે દોલન કરે છે તેનું કંપ વિસ્તાર જે સમયમાં કંપ વિસ્તાર અડધો થાય તેનું સમય આપણે લેવાનું છે। એના માટે ફરીથી આપણે જાણીએ છીએ કે અહીંયા લખી શકાય છે xt બરાબર e−vt/2n×cos⍵t+5। હવે જ્યારે આ કિંમત cos ઓમેગા t ડેશ t બરાબર 0 સમય cos ઓમેગા t ડેશ t પ્લસ વત્તા 5 બરાબર 1 પ્રાપ્ત થાય છે। હવે આની કિંમત અહીંયા મૂકતા એટલે આપણને મળશે અહીંયા xt બરાબર e−vt/2। હવે આની કિંમત આપેલી છે કે જે સમય એટલે t બરાબર 1/2 સમય તેનું કાઉન્ટ વસ્તા અડધો થઈ જાય છે e−vt/1/2 અહીંયા ક્યાં એ એ હોય ગયા એટલે 2−1 બરાબર e−vt e−1/2 n = 2 − 1/2 n 2 = −1/2 n
सॉल्व करता है log 2 बराबर b t 1 हाफ ना छेद में 2 n એટલે અહીં આપણે t 1 हाफ मिला तो t 1 हाफ बराबर l n 2 ना 2 n ना छेद में b હવે આપણે l n 2 ની કિંમત જાણીએ છે કે અહીંયા 2.303 ગુણ્યા log 2 into 2 n અહીંયા આપેલ છે n બરાબર 0.2 ના છેદ માં b b ની કિંમત આપણે જાણીએ છીએ 0.04 તો હવે આને સિમ્પ્લીફાય કરતા એટલે છેલ્લે આપણને પ્રાપ્ત થશે 0.693 સેકન્ડ. હવે બીજું એ છે કે જે ઉર્જા છે એ ઉર્જા ઓમરની દોલનની આપણે જાણીએ છીએ કે ET બરાબર E0 e^-b t ના છેદમાં n. હવે શું કહે છે કે અહીંયા ટી જીરો છે એ 1/2 કે એ સ્ક્વેર હોય છે અને ટી બરાબર 1/2 સમય જેનું આ ઊર્જા છે એ જે પ્રારંભિક ઊર્જા કરતા અડધું થઈ જાય એટલે ઈ જીરો અને ઈ જીરો ઈ રેસ્ટુ બી ટી 1/2 ના છેદમાં એન સાદુરૂપ આપતા ઈ જીરો જીરો કેન્સલ થઈ ગયા પણ એ સાદુરૂપ આપતા આપણને જે પ્રાપ્ત થાય છે એ एक ना छेद में बी बराबर ई रेस्टू माइनस माइनस बी टी 1/2 ना छेद में एम आ अने आप यहाँ रखते पर लिख सकते हैं ई रेस्टू माइनस वन इसलिए माइनस जैसे इसलिए टू बराबर ई रेस्टू बी टी 1/2 ना छेद में एम इसलिए एल इन टू बराबर बी टी 1/2 ना छेद में एम साधु परिति आता એટલે t 1/2 બરાબર l n 2 ગુણ્યા n ના છેદમાં અને સોલ્વ કરતા એટલે l n 2 આપણે જાણીએ છીએ કે 2.303 ગુણ્યા log 2 ગુણ્યા n એટલે n ની કિંમત આપણે જાણીએ છીએ 0.2 ના છેદમાં 0.04 અને સોલ્વ કરતા એટલે 0.693 ના છેદમાં 2 અને સોલ્વ કરતા ફરીથી તો આને કેન્સલ થશે આ અહીંયાથી આને કેન્સલ કરતા આની કિંમત 0.693 અને આ એક ઉડી ગયું છેદમાં 0.2 એટલે આને લખી શકાય 6.93 ના છેદમાં 2.2 બરાબર આને સિમ્પ્લિફાય કરતા 3.4 6 5 સેકન્ડ. તો આ રીતે આપણે આ દાખલાને સમજી શકાય છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે અવગુંધિત દોલન માટે પહેલું તો કન્ડિશન છે કે એનું જે આવર્તકાળ છે એ જ્યારે અંડરરૂટ કે બાય એમ છે એ બી કરતા ઘણું વધારે હોય તો જ આપણે ટી બરાબર 2 અંડરરૂટ એમ બાય કેનું સૂત્ર ઉપયોગ કરી શકાય છે. તે પછી ટી બરાબર 0.3 સેકન્ડ પ્રાપ્ત થાય છે. પછી આપણે જાણીએ છીએ કે અવગુંધિત દોલન માટે જે સમીકરણ છે નો જે ઉકેલ છે એ એક્સ ટી બરાબર એ ઈ રેસ ટુ માઇનસ બી ટી ના છેદમાં 2m કોસ ઓમેગા ડેશ ટી પ્લસ 5 હોય છે. અહીંયા ટી બરાબર 0 સમય કોસ ઓમેગા ડેશ ટી પ્લસ 5 બરાબર 1 મળે તે પરથી અહીંયા એક્સ ટી બરાબર એ ઈ રેસ ટુ માઇનસ બી ટી ના છેદમાં 2m હવે ટી બરાબર ટી ના ટી બરાબર ટી 1/2 સમય તેવું જે જે સ્થાનાંતર છે એ કંપિસ્તાન કરતા અડધું હોય છે એટલે a by 2 બરાબર a e raised to minus b t ના છેદમાં 2m પછી કિંમત મૂકીને સોલ્વ કરતા એટલે છેલ્લે આપણે 0.693 પ્રાપ્ત થાય. પછી આપણે જાણીએ છીએ કે યાંત્રિક ઊર્જાનું સૂત્ર છે જે કંપ વિસ્તાર છે યાંત્રિક ઊર્જાનું e0 હોય છે એટલે e t બરાબર e0 e raised to minus minus b t ના છેદમાં m. ફરીથી અહીં આપણે જાણીએ છીએ કે e0 બરાબર 1/2 a સ્ક્વેર હોય છે અને અહીંયા જે t બરાબર ટી 1/2 સમય તેનું જે ઊર્જા હોય છે એ મૂળ ઊર્જા કરતા અડધી હોય છે એટલે ઈ જીરો ના છેદમાં બી બરાબર ઈ જીરો માઇનસ બી ટી ના છેદમાં એમ. પછી ટી ટી એટલે ટી 1/2 મૂકીને અને એને ટી 1/2 ની સૂત્ર કરતા બનાવીને બધી કિંમત મૂકતા સોલ્વ કરતા એટલે આપણને છેલ્લે 3.465 સેકન્ડ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે આ દાખલાને સમજી શકીએ છીએ.
थैंक यू वेरी मच।